गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, आज रोज तारीख थई छे 23/11/2020। विद्यार्थी मित्रों, आज थी आपणे धोरण 3 ની અંદર દ્વિતીય સત્રની શરૂઆત કરી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે છઠ્ઠો પાઠ છે બતક અને અથવા પણ હંસ, એ પાઠ આપણે અત્યારે જોઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે બુક તો આવી જ ગઈ હશે, આવી ગઈ છે ને બુક? તો એની અંદર તમે જોશો તો આજે છઠ્ઠા નંબરનો જે પાઠ છે એનું નામ છે બતક અને અથવા પણ હંસ, બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમે આ દિવાળી સારી રીતે ઉજવી હશે, પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખીને। તો ચાલો આપણે આજે ગીત આપેલું છે એ ગીતને આપણે જોવાનો પ્રયત્ન કરીએ। ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ કહેવામાં આવ્યું છે આ કાવ્ય આ ગીતની અંદર કે આપણે ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું। ડુંગર એટલે પર્વત, એ ચડવાની વાત કરી છે। ઊંડી ઊંડી ખીણ, ખીણ એટલે કોતરો, ખીણ ખીણ એટલે બે પર્વતોની વચ્ચેનો જે ભાગ આવે એ એ ઉતરવાની વાત કરવામાં આવી છે। વહેતા જળમાં નાહશું તરશું, તમે ઘણીવાર જોયું હશે કે બે પર્વતની વચ્ચેથી નદી નીકળતી હશે, ઝરણું પસાર થતું હશે, તો એમાં શું કહેવામાં આવ્યું છે કે વહેતા જળમાં નહશું તરશું, એટલે કે ત્યાંથી કોઈ ઝરણું કે પાણી હશે તો ત્યાં આપણે નાહીશું અને તરીશું। હરિયાળીમાં હરશું ફરશું, હરિયાળી એટલે વિદ્યાર્થી મિત્રો જે જગ્યાએ ઘણી જ બધી વનસ્પતિ ઉગેલી હોય અને આખો પ્રદેશ લીલો છમ થઈ ગયેલો હોય તો તેને હરિયાળી કહેવાય છે। તો અહીંયા કવિ એવું કહે છે હરિયાળીમાં હરશું ફરશું। આગળ જઈએ, પંખી સાથે કલરવ કરશું, પંખીની સાથે શું કરીશું આપણે? કલરવ કરવાની વાત કરી છે। પંખી એટલે પક્ષી, તમે આકાશમાં ઉડતા પંખી જોયા છે ને? વિદ્યાર્થી મિત્રો પાસે જે ચિત્ર આપેલું છે એ ચિત્ર કોઈ વાર્તા છે જેમાં બે હાથી છે, એ બંને હાથી ઉપર એમને ચલાવનાર બેઠા છે અને એક બાજુ એક હાથીની સૂંઢ પર એક છોકરો છે, એ છોકરો ટાર્ઝન જેવો લાગી રહ્યો છે, એવી કંઈક વાર્તા હોઈ શકે, બરાબર? આ વાર્તા તમને જો ના ખબર હોય તો તમારા વડીલોને તમે પૂછી શકો છો। તો આપણે કયું વાક્ય જોયું? પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું। મીઠો તડકો, વિદ્યાર્થી મિત્રો ઠંડી પડતી હોય, અત્યારે તો શિયાળાનો સમય છે એટલે ઠંડી પડે, જ્યારે તડકો આવે તો બધાને બેસવાનું ગમે, તો એવા મીઠા તડકે અમે મલકશું। મલકશું એટલે કે ખુશ થઈશું, હસીશું, એવો એનો અર્થ થાય। મીઠા તડકે અમે મલકશું। વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય છે, ગીત છે, એને તમારે તમારી નોટની અંદર લખવાનું છે, હજુ બાકી છે એ આપણે આગળ જોઈએ છીએ। રેશમિયા
રેતીમાં ઢળશું, રેશમિયા રેતીમાં ઢળશું, એટલે કે હેવી રેતી હશે, રેશમ જેવી, જે ચળકાટ મારતી હશે અને જેનામાં ઊંઘવું આપણને ગમે એવી રેતીમાં આપણે શું કરીશું? ઢળીશું. મોજાને મસ્તીથી મળશું. મોજા એટલે કે આપણે દરિયાની પાસે જઈશું. કોની પાસે જવાની વાત કરી છે? દરિયાની. દરિયાની પાસે જઈશું અને ત્યાં જે દરિયાના જે મોજા આવે એ મોજાને મળવાની વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આજે આખું જ જે કવિતા છે, આખી જે કાવ્ય છે, એને તમારે તમારી નોટની અંદર લખવાની છે. અને હવે પછી આપણે શું ચલાવીશું? હવે પછી આપણે કદરૂપું બતકડું આ નામની એક સરસ મજાની વાર્તા છે, એ આપણે આગળના વિડીયોમાં હું તમને ચલાવીશ. વિદ્યાર્થી મિત્રો, તમારે આજનું ખાલી કામ એટલું જ છે કે નવી નોટ બનાવવાની અને નવી નોટ ઉપર દ્વિતીય સત્ર અથવા તો પેલી જે જૂની નોટ હોય એના ઉપર જ દ્વિતીય સત્ર વચ્ચે ખાનું પાડી અને આ કામ કરવાનું છે, મીન્સ કે આ લખવાનું છે, બરાબર? તો ચાલો, આ રહી બતકડી. આવતા વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો.